વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર ગૃહમાં પોતાની પ્રતિક્રિયા આપી હતી અને વિપક્ષ પર નિશાન સાધ્યું હતું, તો બીજી તરફ વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું. સંસદમાં આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં સંબોધન કર્યું હતું. અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું. રમૂજી રીતે પીએમ મોદીએ વિપક્ષને મળેલા સિક્રેટ વરદાનની પણ વાત કરીને દેશના વિકાસની વાત સદનમાં રાખી હતી. તેમણે કહ્યું કે વિપક્ષને એક સિક્રેટ વરદાન મળ્યું છે. વરદાન એ છે કે આ લોકો જેનું પણ ખરાબ ઈચ્છે તેનું ભલું જ થાય છે. આ બાદ પોતાના તરફ ઇશારો કરતા પીએમ મોદી બોલ્યા કે એક ઉદાહરણ તો તમારી સામે જ છે. તો સાથે જ મણિપુરના મુદ્દા પર પીએમ મોદીએ કહ્યું કે નજીકના દિવસોમાં જ મણિપુરમાં શાંતિનો સૂરજ ઉગશે. અત્યારે દેશ મણિપુરના લોકોની સાથે છે. રાજકોટમાં સરકારી કેન્દ્રોમાં દવાનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં એક સ્ટીકરથી બે બે કૌભાંડ આચરાતું હોવાની માહિતી મળી છે. જીએમએસએલના રાજકોટના વેરહાઉસમાં ખાનગી કંપનીની દવાઓમાં સ્ટીકર મારી એજન્સીને પેનલ્ટીથી બચાવવા લાંચ લેવાય છે, જ્યારે સ્ટોક ચોપડે ચડી ગયા બાદ એ જ સ્ટીકર ફરી ઉખેડી અને બારોબાર વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ અંગેની જાણ થતાં જ ગાંધીનગરથી અધિકારીઓ દોડતા રાજકોટ આવ્યા અને રાજકોટ જીએમએસએલના ગોડાઉન પર સ્ટાફની પૂછપરછ કરવામાં આવી હતી. આ કૌભાંડમાં જેની પર આક્ષેપ કરવામાં આવ્યો છે તે પ્રતિક રાણપરાએ આ અંગે નિવેદન પણ આપ્યું છે, જે અંગે તે જણાવ્યું છે કે તેના પર લાગેલા આક્ષેપો સત્તર ખોટા છે. તો અહીં પૂછપરછમાં એક વ્યક્તિએ જણાવ્યું હતું કે સ્ટીકર લગાવવાના 500 થી 250 રૂપિયા આપવામાં આવ્યા હતા, જેમાં એક થી બે બોક્સમાં સ્ટીકર લગાવવામાં આવ્યા હતા. આણંદ જિલ્લા કલેક્ટર ડીએસ ગઢવીનો એક વિડીયો વાયરલ થયો હતો અને આ કથિત વિડીયોના કારણે તેમને રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. ઓફિસમાં ચાલુ કેમેરા સામે અભદ્ર હરકત કરવી ઉચ્ચ કક્ષાના સરકારી અધિકારીને ભારે પડી ગઈ છે. મહિલા સાથે કથિત રીતે અભદ્ર હરકત કરવા બદલ આણંદના કલેક્ટર ડીએસ ગઢવીને સસ્પેન્ડ કરવામાં આવતા વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. મીટિંગ પૂરી થયા બાદ રંગેલા અધિકારીએ પોતાના ઓરિજિનલ રંગ બતાવ્યો હતો. કલેક્ટરને થયું કે કેમેરો બંધ છે અને તેમણે આ મહિલા સાથે અભદ્ર હરકત કરવાની શરૂ કરી દીધી હતી, પરંતુ તેમને ખબર જ ન હતી કે કેમેરા ચાલુ જ છે અને રંગીન મિજાજના સાહેબની આ તમામ હરકતો અન્ય અધિકારીઓ લાઈવ નિહાળી રહ્યા હતા. ઘટના પછી આ કથિત વિડીયો જોજોતામાં વાયરલ થઈ ગયો હતો. કલેક્ટરની આ વર્તણૂક ઉચ્ચ કક્ષા સુધી પહોંચી હતી અને તેમના કામ કરવાના સ્થળે જ એટલે કે કલેક્ટર કચેરીમાં થયેલી આ વર્તણૂકને લઈ તેમના નિયમો અને તેના ભંગ બદલ સરકારે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. રાજકોટથી ઝડપાયેલા આતંકીઓ અંગે મોટો ખુલાસો થયો છે. તેઓ એક વર્ષથી અલકાયદાના સંપર્કમાં હોવાની હકીકત સામે આવી. રાજકોટ શહેરમાંથી ઝડપાયેલા 3 આતંકવાદીઓની એટીએસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમાં ઘટસ્ફોટ થયો છે કે આ આતંકીઓ છેલ્લા 1 વર્ષથી અલકાયદાના સંપર્કમાં હતા. આ સાથે એમ પણ બહાર આવ્યું છે કે અત્યાર સુધીમાં અલકાયદા તરફથી કોઈ ટાર્ગેટ આપવામાં આવ્યો ન હતો. આપને જણાવી દઈએ કે આતંકીઓના સંપર્કમાં આવેલા 15 યુવાનો સુની બજારના રહેવાસી છે. ગુજરાત એટીએસ દ્વારા આ લોકોના નિવેદન લેવાયા છે. આ પૂછપરછમાં સામે આવ્યું છે કે આતંકીઓ ટેલિગ્રામથી જેહાદી પ્રવૃત્તિઓને પુસ્તિકા અંગે સોફ્ટ કોપી મોકલાવતા હતા અને આ કોપી બતાવી અને આ સોફ્ટ કોપી આવી જાય તે બાદ તે લોકો ટેલિગ્રામ ડિલીટ કરી દેતા હતા. તેમની પૂછપરછમાં હકીકત સામે આવી કે હજી સુધી તેમને અલકાયદા દ્વારા એક પણ ટાર્ગેટ આપવામાં આવ્યો ન હતો. બીજી તરફ ટેલિગ્રામને ડિલીટ કરવામાં આવ્યું હોવાથી એફએસએલની મદદ લેવામાં આવી. અમદાવાદમાં રોંગ સાઈડ પર વાહન હંકારનારાઓ સાવધાન રહેજો, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વધુ 23 જગ્યાઓ પર ટાયર કિલર બમ્પ લગાવવાની છે. અમદાવાદમાં પ્રાયોગિક ધોરણે ચાણક્યપુરી બ્રિજ નીચે ટાયર કિલર બમ્પ લગાવ્યા બાદ એએમસીએ વધુ 23 જગ્યાએ આઈડેન્ટિફાઈ કરી છે. મહત્વનું છે કે ચાણક્યપુરી બ્રિજ નીચે પ્રાયોગિક ધોરણે ટાયર કિલર બમ્પ લગાવ્યા હતા, પરંતુ અમદાવાદીઓએ આ કિલર બમ્પનો પણ તોડ શોધી કાઢ્યો હતો, જે બાદ હાઈકોર્ટે પણ એએમસીને ફટકાર લગાવી હતી અને યોજનાબદ્ધ રીતે વ્યવસ્થા માટે ટકોર કરી હતી. પ્રાયોગિક ધોરણ લગાવેલા કિલર બમ્પ સંપૂર્ણ સફળ રહ્યા નથી, ત્યારે એએમસીએ વધુ 23 સ્થળોએ તૈયારી આદરી છે. વળી આ સ્થળો પૈકી મોટા ભાગના સ્થળો 4 રસ્તાઓ પરના છે, જ્યાં કદાચ કિલર બમ્પની જોઈએ તેટલી જરૂરિયાત નથી. તો કેટલાક શહેરીજોને ફરિયાદ કરી છે કે તંત્ર પ્રજાના ટેક્સના પૈસાનો ધુમાડો કરે છે, ટાયર કિલર બમ્પ લગાવ્યા બાદ પણ ટ્રાફિક સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. ખાડાઓએ સુરત શહેરની સુરત બદલી નાખી છે. ડાન્સિંગ બસનો વિડીયો સંદેશ ન્યૂઝ દ્વારા પ્રસારિત કરાયો હતો, જેની અસર તો દેખાઈ, પરંતુ આજે પરિસ્થિતિ ઠેરની ઠેર થઈ છે. સુરતમાં વરસાદના કારણે પાલિકાએ બનાવેલા રસ્તાઓ તૂટી ચૂક્યા છે, તો વળી સંખ્યાબંધ રસ્તાઓ પર તો જાણે જોખમી ખાડાઓ પડી ગયા છે. ત્યારે બીઆરટીએસના રૂટ પર જે ખાડા પડ્યા છે તે સંદેશનો અહેવાલ પ્રસારિત કર્યો હતો. ડિસ્કો બસ અને બસમાં બેસેલા લોકો પર જાણે ડિસ્કો કરતા હોય તેવી આ રોડની સ્થિતિ સર્જાઈ છે, જે અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્ર દોડતું થયું હતું અને આ રૂટ
पर पेच वर्क करवामां आव्युं, परंतु जे माटीथी पुराण करायुं हतुं ते બેસી ગઈ છે અને તેના કારણે હાલ અહીં સ્થિતિ છે તેમાં કોઈ સુધારો જોવા નથી મળ્યો અને કમરતોડ રસ્તાઓ આજે પણ તમામ બસ ડિસ્કો કરી રહી છે અને પેસેન્જરોને શારીરિક નુકસાની વેઠવી પડી છે। સારી સુવિધાઓ મળી રહે તે માટે સુરતના લોકો ટેક્સો ભરે છે, પરંતુ ભ્રષ્ટાચારીઓ પોતાના ખિસ્સામાં પૈસા શેરવી લેતા હોય તેવું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે। રાજ્યમાં રખડતા ઢોર અને તેના નિયંત્રણને લાવવા માટે જરૂરી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેમાં વડોદરામાં રખડતા ઢોરને લઈને વળતર જાહેર કરવામાં આવ્યું છે। છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ શહેરીજનોને પરેશાન કરી રહ્યો છે, ત્યારે અમદાવાદ બાદ વડોદરામાં પણ પોલિસી લાગુ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં જરૂરી સૂચનો સાથેની દરખાસ્ત સ્થાયી સામાન્ય સભાની મંજૂરી મંગાવાઈ છે। પાલિકાના સૂચનો મુખ્યત્વે રખડતા પશુઓના કારણે મૃતક પરિવારજનોને રૂપિયા 5 લાખનું વળતર અને ઈજાગ્રસ્તોને 50,000ના વળતરનું સૂચન કરાયું છે। પશુઓના ત્રાસ અટકાવવા અને નિયંત્રણ પોલિસી બનાવવા સ્થાયી દરખાસ્ત સાથે સૂચનો મુકાયા છે, જેમાં એક જ પશુ માલિક ત્રીજી વખત ગુનો કરે તો તેની સામે બિનજામીન પાત્ર ગુનો અને ઢોરવાડા પર કાયમી કરવાનું સૂચન કરાયું છે। તો આ સાથે જ સાયબર ક્રાઇમ પણ પશુપાલકોના તમામ મેસેજની મુવમેન્ટ પર વોચ રાખશે। મેં તમારા બાળકોને સ્કૂલ વાનમાં મોકલતા હોવ તો ચેતી જજો, કેમ કે ડ્રાઈવરનો ભરોસો કરવો હવે અઘરો છે। અમદાવાદ શહેરના મણિનગરમાં સ્કૂલ વાનનો વિડીયો વાયરલ થયો છે, જેમાં ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં ગાડી ચલાવતો હતો। આ વાનમાં નેલ્સન સ્કૂલના વિદ્યાર્થીઓ હતા। ડ્રાઈવર પીધેલી હાલતમાં હોવાથી અકસ્માત સર્જાયો હતો। જોકે આ ઘટનામાં સદનસીબે વિદ્યાર્થીઓનો જીવ બચ્યો છે અને વિડીયોમાં ચોક્કસપણે જોઈ શકાય છે કે નશામાં ધૂત ડ્રાઈવર જાણે તેને કોઈ સારું કામ કર્યું હોય તેમ તે પોતાનું નામ પણ કહી રહ્યો છે। તો આ દ્રશ્યો જોઈને ચોક્કસથી એક સવાલ ઊભો થાય છે કે તંત્ર ક્યારે આવા વાહન ચાલકો ઉપર લગામ લગાવશે, ક્યારે આવા ડ્રાઈવર ઉપર લગામ લગાવશે, ક્યારે બાળકોને વાન કે રિક્ષામાં કીચોકીચ નહીં ભરવામાં આવે। દરેક વાલી પોતાના બાળકની સુરક્ષા માટે ઘણું બધું ધ્યાન રાખતા હોય છે, પરંતુ કોઈક વાર આવા ડ્રાઈવરો પણ બાળકો માટે જોખમી સાબિત થતા હોય છે। જૂનાગઢમાં પોલીસ ડ્રાઈવરના રહસ્યમય મોત મામલે કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે ગુજરાત હાઈકોર્ટે જૂનાગઢ પોલીસની આકરી ઝાટકણી કાઢી છે। જૂનાગઢ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સમાં ડ્રાઈવરની નોકરી કરતા રહસ્યમય મોત થયું હતું, જે અંગે પુત્રએ પોલીસ સામે પગલાં લેવાની માંગ સાથે કોર્ટમાં અરજી કરી હતી। અરજદારોનો આક્ષેપ છે કે કોઈ પણ જાતની તપાસ કે FIR પોલીસ દ્વારા લેવામાં આવતી નથી, જેને લઈને તેને કોર્ટમાં અરજી કરતા જૂનાગઢ પોલીસ દોડતી થઈ છે। અમદાવાદ કોર્ટના જસ્ટિસ સમીર જે દવેએ જૂનાગઢ પોલીસની આકરી ટીકા કરતા કહ્યું કે આ કેસમાં DYSP સામે ગંભીર આક્ષેપો છે। પોલીસ કથિત મર્ડર કેસમાં પણ તપાસનું નાટક કરે છે, કેસની કોઈ ગંભીરતા છે કે નહીં, આ તમારા ડિપાર્ટમેન્ટના એક કર્મચારીના મોતનો મામલો છે। સાથે જ ઉમેર્યું કે ફરિયાદ કરવા ફરિયાદી આવે તો સાંભળશે કોણ। આ મામલે ગુજરાત હાઈકોર્ટે પોલીસ અધિકારીઓની ઝાટકણી કાઢી છે અને વિગતવાર રિપોર્ટ રજૂ કરવા માટે કોર્ટે 18 ઓગસ્ટના ફરમાન કર્યું છે। અમદાવાદના દૂધેશ્વર રિવરફ્રન્ટ પર આવેલા પ્રાચીન મંદિરને અજાણ્યા શખ્સે નુકસાન પહોંચાડ્યું છે। મંદિરમાં રહેલી મૂર્તિને અજાણી વ્યક્તિએ ખંડિત કરી। અમદાવાદના દધીજી બ્રિજ પાસે આવેલા પ્રાચીન કાળ ભૈરવના મંદિરમાં કોઈ અસામાજિક તત્વોએ તોડફોડ કરી છે। આ બાબતે પોલીસ સ્ટાફ દૂધેશ્વર સ્મશાન ગૃહના પાછળના ભાગે આવેલા રિવરફ્રન્ટના ખુલ્લા મેદાનમાં આવેલા કાળ ભૈરવના મંદિરે પહોંચી હતી। મંદિરમાં કાળ ભૈરવ દાદાની મૂર્તિમાં આંખોનો ભાગ ગાયબ હતો, સાથે જ શંકર ભગવાનની એક નાની મૂર્તિ હતી તેને પૂર્ણ રૂપે તોડી કઢાઈ છે। ઉપરાંત હનુમાન દાદાની મૂર્તિને નુકસાન પહોંચાડીને તેમની ગદા તોડી કઢાઈ હતી તથા હનુમાન દાદાના ફોટાવાળી ટાઇલ્સને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। પોલીસે સ્થળ તપાસ કરતા નજીકની એક કંપનીના CCTVમાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે। હાલ પોલીસ CCTV ચેક કરી રહી છે અને તેના આધારે આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કોમર્સ આર્ટ્સ અને સાયન્સ ફેકલ્ટીની મુખ્ય જાહેર પરીક્ષામાં ફેરફાર કરવા જઈ રહી છે। આ સાથે માર્કશીટની ડિઝાઇન પણ હવે બદલવામાં આવશે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કોમર્સ આર્ટ્સ અને સાયન્સ ફેકલ્ટીની મુખ્ય જાહેર પરીક્ષામાં ફેરફાર કરવા જઈ રહી છે, જેમાં મુખ્ય જાહેર પરીક્ષા 50 માર્ક્સની થશે, જ્યારે હાજરી એસાઇનમેન્ટ અને ઇન્ટરનલ પરીક્ષાના ટોટલ 50 માર્ક્સ હશે। એટલું જ નહીં, માર્કશીટની ડિઝાઇન પણ બદલાશે, જેમાં ઓ માંડીને સી સુધીના ગ્રેડ અપાશે, તેમજ નાપાસ હશે તો એફ, પાસ હશે તો પી અને એબસન્ટ હશે તો AB લખાશે। જે પણ વિષય મુજબ લખાશે આ બાબત યુનિવર્સિટી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને ધ્યાને રાખીને લાવી રહી છે અને તે માટે શિક્ષણ વિભાગે યુનિવર્સિટીને આદેશ કર્યો છે। 50 માર્ક્સની મુખ્ય જાહેર પરીક્ષા સાથે 50 માર્ક્સના ઇન્ટરનલ માર્ક્સ માટે યુનિવર્સિટીએ ફેકલ્ટી ડિનોની કમિટી બનાવી છે,
જે કમિટી હવે રિસર્ચ કરીને પરીક્ષાનું નવું માળખું તૈયાર કરનારી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જ અમદાવાદ શહેરની અંદર રોગચાળો વકરી રહ્યો છે. પાણીજન્ય રોગચાળો વધતા હેલ્થ વિભાગ હરકતમાં આવ્યું છે. છેલ્લા 5 દિવસમાં શહેરમાં કોલેરાના 8 કેસ નોંધાયા છે. અમદાવાદ પૂર્વના ઇન્દ્રપુરી, વટવા, રામોલ, હાથીજણ ઉપરાંત દક્ષિણના લાંભા, ઇસનપુર અને મધ્ય ઝોનના અસારવા વોર્ડમાં કોલેરાના કેસો નોંધાતા હેલ્થ અને ઇજનેર વિભાગ એલર્ટ મોડ પર આવી ગયો છે. 5 ઓગસ્ટ સુધીમાં ઝાડા ઉલટીના 255 તેમજ ટાઇફોઇડના 155 તો કમળાના 28 કેસ નોંધાયા છે. તો સોલા સિવિલમાં રોજની ઓપીડી 2112 પહોંચી રહી છે. અસારવા સિવિલ હોસ્પિટલની અંદર ઓપીડી 2204 પહોંચી છે. તો શહેરની સોલા સિવિલ હોસ્પિટલની અંદર વાયરલ ઇન્ફેક્શનના કેસો વધી રહ્યા છે. હાલ 1463 જેટલા કેસીસ નોંધાઈ ચૂક્યા છે. તો ચિકનગુનિયાનો 1, ડાયરિયાના 10 કેસો નોંધાયા છે. જ્યારે બાળકોની અંદર થતા ઇન્ફેક્શનો પણ તેની અંદર ઓપીડીમાં 112 ને પણ રોજેરોજ આંકડાઓ પાર પહોંચી રહ્યા છે. શાકભાજીના વધતા ભાવની વચ્ચે લોકોને રાહત મળી છે. ટામેટાના ભાવમાં પ્રતિ કિલો મોટો ઘટાડો થયો છે. છેલ્લા 3 મહિનાથી ટામેટાના ઊંચા ભાવ ગૃહિણીઓને પરેશાન કરી દીધી હતી, ત્યારે હવે ટામેટાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ટામેટાના ભાવમાં કિલો દીઠ 100 રૂપિયા મોટો ઘટાડો નોંધાતા લોકોને રાહત મળી છે. છેલ્લા 2 દિવસમાં ટામેટાના ભાવમાં કિલોએ 100 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો હતો. મહારાષ્ટ્રમાંથી જથ્થાબંધ 60-70 રૂપિયા કિલો ટામેટા ગુજરાતમાં આવી રહ્યા હોવાના કારણે ટામેટાના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. તો બેંગ્લોરમાંથી પણ 70-80 રૂપિયા કિલો જથ્થાબંધ ટામેટા ગુજરાતમાં આવી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડમાં 70-80 રૂપિયા કિલો જથ્થાબંધ ટામેટા હરાજી થઈ રહી છે. તો વળી છેલ્લા 2 દિવસમાં શાકભાજીના ભાવની અંદર મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. પ્રતિ કિલો 10-20 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે વિશ્વ સિંહ દિવસ છે ત્યારે આજે રાજ્યભરમાં લોક જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે, પરંતુ તેની ગર્જનાથી ઓળખાતું આ પ્રાણી લુપ્ત થવાના ભયથી સામનો કરી રહ્યું છે. આ કારણોસર દર 10મી ઓગસ્ટે વર્લ્ડ લાયન ડે ઉજવવામાં આવે છે, જેથી કરીને લોકોને તેમની સુરક્ષા અંગે જાગૃત કરી શકાય. ત્યારે આજે વન વિભાગ દ્વારા નિર્મિત લાયન એન્થમ તથા લાયન સૂચના એપ લોન્ચ કરવામાં આવી હતી. તો સાવરકુંડલામાં વિશાળ રેલી નીકળી હતી. ધારાસભ્ય કસવાડાએ અને DYSP વોરાએ રેલીને લીલી ઝંડી આપી હતી. તો વન અને પર્યાવરણ મંત્રી મુરુભાઈ બેરાએ એશિયાટિક લાયન એ ગુજરાતનું ઘરેણું કહેતા કહ્યું હતું કે સિંહોના સંવર્ધન અને જતન માટે આપણે સતત કામ કરી રહીએ છીએ. આપણે જણાવી દઈએ કે ભારતનું એકમાત્ર રાષ્ટ્રીય ઉદ્યાન છે જ્યાં એશિયાટિક સિંહો તેમના કુદરતી નિવાસ સ્થાન સાથે રહે છે. ગીરમાં સફારી રાઇડમાં સિંહોને જોવાની એક અલગ જ મજા છે.